સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી મારો નવો વિડીયો તમને જલ્દીથી જલ્દી મળે. હેલો ગાઈસ, તો મિત્રો આજની ટેક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજની ગુજરાતી ટેક ન્યૂઝમાં આજનો વિડીયો આપણે શૂટ કરી રહ્યા છીએ, તો તમને આજ જરીક મોડો વિડીયો મળશે, કેમ કે હું બપોરે વિડીયો અપલોડ કરી નાખું છું, પણ આજે મારા પાસે ટાઈમ નહોતો એટલે મેં મોડો અપલોડ કરીશ. તો કાંઈ વાંધો નહીં, આજની પહેલી ટેક ન્યૂઝ આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં જોઈ લઈએ આપણો ઇન્ટ્રો. તો મિત્રો આજની સૌથી પહેલી ટેક ન્યૂઝ છે કે ઇન્ડિયામાં મોટોરોલા પોતાનો G6 Plus તે લોન્ચ કરવાનો છે. 10 સપ્ટેમ્બરના દિવસે તે લોન્ચ થઈ જશે. તેમાં આપણને જોવા મળશે સ્નેપડ્રેગનનું 6630નું પ્રોસેસર અને તેમાં ડ્યુઅલ કેમેરા છે તેવું કહેવાનું છે મોટોરોલાનું. આપણે તો G6ના ફોન આપણે જે હતા G6 તે વાપરાતા હતા, તેની શું હાલત કરી છે તે બધાને ખબર છે. G6 Plus આવી રહ્યું છે, જોશું આપણે શું થશે, કેમ છે આ ફોન ત્યારે આપણે જોશું. સાથી બીજી ટેક ન્યૂઝની વાત કરીએ તો માઇક્રોમેક્સ તે જાહેર કરી દીધું છે કે 31/12/2019ના પહેલાં, એટલે ઈ 2019 છેલ્લો જે મહિનો છે તેવા 2019ના છેલ્લા મહિનાના પહેલાં તે 7-8 ફોન માઇક્રોમેક્સના લોન્ચ કરશે. અને તેની સાથે જ યુના ફોન તે પણ 5-6 લોન્ચ કરશે. અને તેની બંનેની ફોનની પ્રાઇસ તે બંનેના માઇક્રોમેક્સ અને યુના ફોનની પ્રાઇસ 20,000ની નીચે હશે તેવું કહેવાનું છે. તો જોશું આપણે કેવા ફોન આવે છે અને શું છે ફોનનું સ્પેસિફિકેશન, જોશું આપણે જ્યારે ફોન આવે ત્યારે. તો મિત્રો આજની ત્રીજી ટેક ન્યૂઝની વાત કરીએ તો Xiaomi પોતાના Mi 8 તે લોન્ચ કરવાનો છે. તેમાં 2 વેરિયન્ટ બહાર પાડવાના છે, જેમાં યુથ માટે અલગ અને બીજું હશે સ્ક્રીન ફિંગરપ્રિન્ટ અને ફેસ લોક માટે. અને તેમાં પણ અલગ અલગ વેરિયન્ટના ફોન હશે, જેમ કે 4 GBની રેમ અને 64 GBની રોમ, અને 6 GBની રેમ અને 64 GBની રોમ, અને 6 GBની રેમ અને 128 GBની રોમ તે આપણને યુથ મોબાઈલમાં જોવા મળશે. અને આપણને જે સ્ક્રીન ફિંગરપ્રિન્ટ અને ફેસ લોકવાળો મોબાઈલ છે તેમાં આપણને 6 GBની રેમ અને 128 GBની રોમ, 8 GBની રેમ અને 128 GBની રોમ આવી રીતે કંઈક વેરિયન્ટ જોવા મળશે. તો આપણે જોશું કે કેવો મોબાઈલ આવશે Mi 8, તો કેવી રીતે બધાની છપ્પડ ફાડે છે તે આપણે જોશું. તો મિત્રો આજની ચોથી ટેક ન્યૂઝથી આપણે વાત કરીએ તો નોકિયા પોતાનો એક આવનારો ફોન જે Nokia 9 પણ હોઈ શકે તો એ ફોન લોન્ચ કરવાનો છે. પણ તેમાં પાછળની ઓર 5 કેમેરા જોવા મળ્યા છે એવું તેનું લાઈવમાં દેખાડેલું છે. 5 કેમેરા પાછળની કોર અને આગળ કેટલા હોય, 1 કે 2 તે ખબર નહીં, પણ આગળ 1 હશે તો કુલ 6 કેમેરા થશે, આગળ 2 હશે તો કુલ 7 કેમેરા થશે. તો જોશું આપણે કેટલા કેમેરા આવશે. બાકી 5 પાછળ પાકા છે કે પાછળ 5 કેમેરા આવશે. HMDI નું આ છે નોકિયા, તો જોશું આપણે શું થાય છે ભવિષ્યમાં. તો મિત્રો આજની પાંચમી ટેક ન્યૂઝમાં આપણે વાત કરી તો એમેઝોને પોતાના માર્ક્સના $1 trillion કમ્પ્લીટ કરી લીધા છે. તેમાં કોઈ મોટી વાત નથી, એપલે પહેલાં પોતે કરી લીધું છે, પણ એમાં મોટી વાત એ છે કે એપલે 24-25 વર્ષમાં કર્યું, પણ તેને એમેઝોને માત્ર 21 વર્ષમાં આ $1 trillion પૂરા કર્યા છે. તો તેના માટે શાબાશીની વાત કહેવાય કે આટલા ઓછા સમયમાં આટલું મોટું કામ કરી બતાવ્યું, તેના માટે એમેઝોન માટે ખૂબ જ ખૂબ જ બધાઈ. તો મિત્રો આજની છઠ્ઠી ટેક ન્યૂઝની વાત કરીએ તો LG પોતાના Q9 ફોન લોન્ચ કરવાનું વિચારી રહ્યો છે. તેમાં સ્નેપડ્રેગન 660નું હોય છે, તો જોશું આપણે આ ફોન ક્યારે લોન્ચ થશે અને ક્યારે આપણા હાથમાં આવશે, જોશું આપણે ક્યારે થશે. તો મિત્રો આજની સાતમી ટેક ન્યૂઝમાં એ જણાવવાનું છે કે ઇન્સ્ટાગ્રામે પોતાનું એક અલગ પ્લેટફોર્મ ઊભું કર્યું હતું IGTV, તેનાથી પણ અત્યારે વેરિયન્ટ ઉપર ચડી ગયું છે. હવે તે પોતાનું શોપિંગ આખું પ્લેટફોર્મ ઊભું કરશે. તેમાંથી આપણે જેમ એમેઝોન અને ફ્લિપકાર્ટમાં શોપિંગ કરી શકીએ તેવી રીતે જ આપણે એમેઝોન ઉપર શોપિંગ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર શોપિંગ કરી નાખશું. તેને કહેવાશે IG શોપિંગ. તો શું આ ક્યારે લોન્ચ થશે અને ક્યારે આપણે એમાંથી શોપિંગ કરી શકશું. આમ તો એનું IG જે પ્લેટફોર્મ હતું વિડીયોનું તે ખૂબ સારું ચાલ્યું એમ કહી ન શકાય, કેમ કે તેમાં મને લાગતું હતું કે યુટ્યુબ સાથે તે કમ્પેરિઝન કરી શકશે, પણ
તે અત્યારે ખૂબ ચાલુ નથી જતું. વર્ટિકલ વિડીયો બનાવવાના હતા તેમાં પણ જે ખૂબ સારું ચાલ્યું એવું કહી ન શકાય. યુટ્યુબ અત્યારે ખૂબ ચાલે છે. તો મિત્રો, આ છેલ્લી ટેકનિકથી આપણે વાત કરીએ તો સ્કાઈપમાં આપણે જે વિડીયો કોલિંગ કરતા હતા તેને આપણે રેકોર્ડિંગ પર કરી શકશું. ઓડિયો કોલ, વિડીયો કોલ તેને આપણે રેકોર્ડિંગ કરી શકશું અને તેને એક સબૂતના રીતે રાખી શકશું. પણ આમાં એક ફોલ્ટ એ છે કે આપણે રેકોર્ડિંગ કરવાનું ચાલુ કરીએ તો સામેવાળાને પણ એક નોટિફિકેશન ચાલુ થઈ જાય કે આ તમારું રેકોર્ડિંગ કરી શકી છે, રેકોર્ડિંગ કરે છે. તો આ એક બહુ મિસ્ટેકની વાત કહેવાય. પણ આવી રીતે આપણે રેકોર્ડિંગ તો કરી શકીએ. તો અલગ અલગ પ્લેટફોર્મમાં પણ આવી રીતે રેકોર્ડિંગના ઓપ્શન આવી જશે ટૂંક સમયમાં. તો મિત્રો, આ જતો આપણો એક ટેકનિક તો વિડીયો છે. તમે વિડીયો જોયો તો લાઈક કરી દેજો, બીજાને દેખાડો તો શેર કરી દેજો. તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો જેથી મારો નવો વિડીયો તમને જલ્દીથી